કેમ છે વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ઉદાહરણ 4 વિષય ગુજરાતી વ્યાકરણ વ્યાકરણમાં આપણે આગલા વિડિયોમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી સ અને સમાસફેર રસ્વઈ દીર્ઘાઈ વાળું પછી સંયોજન આવું ઘણું બધું શીખી ગયા આજે આપણે શબ્દકોશનો ઉપયોગ કરી અને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે એ તમારે ત્રીજા ધોરણમાં પણ આવતું હતું અને અત્યારે પણ આપણે ચોથામાં પણ શીખવાનું છે તો આમ તો તમે શબ્દકોશના ક્રમમાં જોઈએ તો આપણે તમને ત્રીજામાં એવી રીતે શીખવાયેલું છે કે અ આ ઈ ઈ પહેલા આપણે સ્વર લેશું અને સ્વર પછી વ્યંજન તુક્કાના આધારે ક પછી ખ વાળું વાક્ય હોય ખ ન હોય તો ગ વાળું જોવાનું એવી રીતે જોવાનું પણ હકીકતમાં નિયમ પ્રમાણે ક પછી કમ હોય કા પછી કામ હોય પછી ઈ પછી કિમ હોય આવી રીતે હોય ઈ પછી કિમ હોય આવી રીતે હોય પણ આ બધું આપણે હમણાં કંઈ પડવાની જરૂર નથી જેમ તમે મોટા થશો છઠ્ઠા પછી તમને પ્રોપર બધા નિયમ શબ્દકોશના ક્રમમાં લાગુ પડશે ત્યાં સુધી તો તમને નાના નાના જ વાક્ય આવશે એટલે અત્યારે આપણે તમને સેલીમાં સેલી રીતે સમજાવીશ કે પહેલા આપણે અત્યારે કેવું શીખવાનું છે ચોથા પૂર્તિ પછી જેમ આગળ જશે એમ નિયમમાં ફેરફાર થશે અને તમને પછી આગળ બધા ઘણા બધા નિયમોની ખબર પડશે અને અત્યારે આપણે અનાસ્વર અને અનાસ્વર પછી વ્યંજન આવી રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે દાખલા તરીકે જો અહીંયા અ ઓ ઓ અને અ ત્રણેયમાં અ છે તો પહેલા સાદો અ લેવાનો તો સાદો અ ક્યાં છે તો કે અમર અમર કેમ કે ક પછી કા આવે કા પછી કી આવે આપણે બાળકને આવે ને ક કા કી કી રસવાળકું દીર્ઘાળકું એક માત્ર કે બે માત્ર કે કૌ 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 ને કો આપણે બાળકને પ્રમાણે જ આપણે લેવાનું છે તો અ કા પછી અ પછી કા નું આવે ને ઈ આ એટલે આ કા સો તો અહીંયા છે અને અહીંયા છે બે શબ્દ કેવા છે આગલા શબ્દ બે માં સરખા છે જ્યારે બે માં આગલા શબ્દ સરખા હોય ત્યારે એની બાજુનો અક્ષર જોવાનો જ્યારે બે માં આગળના અક્ષર સરખા હોય ત્યારે એની બાજુનો અક્ષર જોવાનો છે તો અહીંયા અમર લખ્યું હવે આ બે માં આ છે આ પછી શું છે અહીંયા કા છે અને અહીંયા ઝા છે તો કોલો તો કો પહેલા આવશે અને ઝ પછી આવશે એટલે આપણે પહેલા શું લેવું પડશે આ કા સો અને પછી આ ઝ એટલે બીજા ઉપર આપણે શું આવશે તો કે આ કા સો આકાર પછી આ ઝ હવે છેલ્લે શું લ્યો ઔ સો ધ પછી છત્ર કોયલ વે અને તીખી આમાં ક્યાંય પેલા સ્વર લેવા તો આમાં આ શબ્દમાં ક્યાંય સ્વર છે ના ખાલી વ્યંજન જ છે કક્કર છે તો પેલા શું આવશે ક પછી જોવાનું તો કલરના ક વાળું ક્યાંય છે તો કે હા કોયલ પેલા શું આવશે કોયલ તો કોયલ પછી ક પછી ખ છે નહીં ગ છે નહીં તો કે ઘ છે નહીં ક ખ ગ ઘ
પ ફ બ અને ભ તો અભિમાન અભિમાન ભ પછી મ એટલે અમૃત અને છેલ્લે અવધૂત આવી રીતે આપણે બીજો અક્ષર જોઈને લખન છે શિલ્પી યુક્તિ અદ્ભુત અને મૂર્તિ બધા જોડીયા શબ્દો છે પણ આપણે કયો અક્ષર જોવાનો છે પહેલો અક્ષર જોવાનો છે તો પહેલામાં અનાસ્વરમાંથી કઈ છે તો કે હા અદ્ભુત તો પહેલા શું આવશે અદ્ભુત અદ્ભુત પછી આપણે કોકા ઉપર જવાનું તો કે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ધ અણ ત થ ડ ધ ન પ ફ બ ભ મ તો મૂર્તિ પછી ય યુક્તિ અને છેલ્લે શું રહ્યું સ શિલ્પી હવે મહિનો વાળ અણઝાડો અને કૂતરો તો આને આપણે જોવાનું છે તો કે અનાસ્વર છે નહીં પણ પહેલો વેલો કલમનો ક છે એટલે શું આવશે કૂતરો કૂતરો પછી આપણે વ અને મ નું જોયું તો પહેલા શું આવશે મ મહિનો વળી પહેલા નો આવશે એટલે મહિનો હવે વાળ અને વણઝાડો તો વાળમાં કાણો છે અને આ વ છે એ એમ છે તો પહેલા સાદો વ આવશે અને પછી કાના વાળો એટલે શું આવશે વણઝાડો અને વાળ આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવતા શીખી ગયા કે પહેલા સ્વર આવે અને પછી વ્યંજન આવે અને રસ્વાઈ દીર્ઘાઈ જેમ લાઈનમાં આવે આપણે બાળકશ્રી મુજબ એવી રીતે ક્રમમાં આપણે ગોઠવી અને લખવાનું છે હવે નવા પોઈન્ટ્સ